हेलो विद्यार्थी मित्रों, केम छो? बधा पोतपोताना घरे, बधाना परिवार साथे तमे लोको खूब मजा में हशो अने तमारो परिवार पण अत्यारे खूब मजा में हशे। बधानी तबियत पण सारी हशे अने कायम माटे तबियत बधानी सारी रहे एवी भगवान ने आपणे सौ प्रार्थना करिए। मित्रों, अत्यारे आ कोरोना महामारीनो बीजो तबक्को शुरू थयो छे। आ तबक्को बहु विचित्र छे, एनाथी आपणे सौए साचववानुं छे। कॉलेजो अत्यारे बंद छे, तमे तमारा घरे छो, पण सौथी अगत्यनी वात ए छे कि हवे आपणे ऑनलाइन परीक्षाओ लेवानी छे। तो ऑनलाइन परीक्षा माटे आपणे अगाउनी परीक्षाओ तमे जेम आपी हती ऑनलाइन, एवी ज रीते आपणे आपणा सॉफ्टवेर ऊपर, आपणा वेब ऊपर आपणे परीक्षा लेवानी छे। सौथी अगत्यनी वात ए छे मित्रो के तमारो रोल नंबर अने तमारो मोबाइल नंबर, आ बे सौथी अगत्यनी वस्तु छे। આગળના સેમેસ્ટરના જે રોલ નંબર તમને આપેલા છે એ જ રોલ નંબર છે, રોલ નંબર બદલાયા નથી। જે રોલ નંબર સેમ વનમાં હતા એ જ ટુમાં છે, જે રોલ નંબર સેમ થ્રીમાં હતા એ જ રોલ નંબર સેમ ફોરના છે, અને સેમ ફાઇવમાં જે રોલ નંબર હતા એ જ રોલ નંબર સેમ સિક્સમાં છે। અને આપણી કોલેજની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આપણે બધા જ રોલ નંબર મૂકેલા છે। તો કોલેજની વેબસાઇટ ઓપન કરી અને રોલ નંબર જોઈ લેવાના। કોલેજની વેબસાઇટનું ટાઇટલ www.kheralukollege.org, આ આપણી કોલેજની વેબસાઇટ છે। અને ત્યાં તમે સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જશો એટલે તમને ત્યાં એસાઇનમેન્ટ પણ જોવા મળશે અને ત્યાં તમને રોલ નંબર પણ જોવા મળશે। રોલ નંબર તમે એકવાર વ્યવસ્થિત રીતે યાદ રાખી લો, પછી કોલેજમાં તમે એડમિશન વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ જ મોબાઈલ નંબરનો તમારે ઉપયોગ કરવાનો રહેશે। જો તમારો મોબાઈલ નંબર હાલમાં બદલાયેલો હોય તો તમે આ બે જ દિવસમાં કોલેજમાં આવી અને મહંમદભાઈને અને જસ્મીનભાઈને મળી લો અને ત્યાં ડેટાબેઝની અંદર તમારો રોલ નંબર એડ કરાવી દો। જો આ બે વસ્તુ યોગ્ય નહીં હોય તો તમે પરીક્ષા નહીં આપી શકો, કારણ કે લોગિન થવા માટે આ બે વસ્તુની, મોબાઈલ નંબર અને રોલ નંબરની ખાસ જરૂર છે। અગાઉ જેમ તમે પરીક્ષા આપી હતી ઓનલાઈન એ જ રીતે અડધા કલાકનું પેપર રહેશે, રોજના બે પેપર લેવાશે, વચ્ચે અડધા કલાકની ગેપ રહેશે અને રોજના બે પેપર લેવાશે। ઇન્ટરનલ પરીક્ષામાં પાસ થવું ખૂબ જરૂરી છે, તમે જાણો જ છો। હવે હાલમાં યુનિવર્સિટીના જે પરિપત્રો છે એટલે કોલેજ તો બંધ છે, અને કદાચ ભવિષ્યમાં એવું પણ બની શકે કે જો મેરિટ બેઝ પ્રોગ્રેશન આવે તો મેરિટ બેઝ પ્રોગ્રેશન માટે તમારે ઇન્ટરનલ પરીક્ષામાં પાસ થવું જરૂરી છે। અને આપણી વેબસાઇટ ઉપર જે તમારા તમામ વિષયના, તમામ સેમિસ્ટરના જે એસાઇનમેન્ટ્સ લખેલા છે એ એસાઇનમેન્ટ્સ પણ લખી અને જમા કરાવવા જરૂરી છે, એટલે એના આધારે સતત મૂલ્યાંકનના ભાગરૂપે અમે એમાંથી માર્ક્સ આપીશું અને એ માર્ક્સ યુનિવર્સિટીમાં જશે અને તમારી માર્કશીટમાં લખાઈને આવશે। તમે જાણો છો આ બધું, આ તમારા માટે નવું નથી, પણ ફરીથી એકવાર તમને આ જાગૃત કરવા માટે એક આ વિડીયો બનાવીને તમને મૂક્યો છે, તો તમે જોઈ લો। અને જો તમારા મોબાઈલ નંબરમાં કોઈ ફેરફાર હોય તો મોબાઈલ નંબર આ બે જ દિવસની અંદર કોલેજમાં તમે આવી અને મેં નામ આપ્યા એ પ્રમાણે જસ્મીનભાઈને અને મહંમદભાઈને મળી અને મોબાઈલ નંબર તમે સુધરાવી લો। કોલેજમાં આવો ત્યારે હાથ સેનિટાઈઝ કરવાના
અને માસ્ક અવશ્ય પહેરેલું હોવું જોઈએ. મિત્રો, આ વાયરસ એટલો બધો ખતરનાક છે કે તમે જે સાદો રૂમાલ બાંધીને આવો છો એ ના ચાલે. રૂમાલ એ પ્રોટેક્શન નથી. કોઈ સારા જાડા કાપડનો માસ્ક તમે બાંધો પહેરો, અથવા તો 3 લેયરવાળા જે માસ્ક આવે છે એ પહેરો, આ જરૂરી છે. તમે ચારે તરફ ટીવીમાં પણ અત્યારે જોતા હશો કે દવાખાના ઉભરાઈ રહ્યા છે, લોકો દવાખાનામાં જગ્યા મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે. આપણે સૌએ એમાંથી બચવાનું છે. આપણા સુધી એ નોબત આવવી જ ના જોઈએ. આપણે સૌ શિક્ષિત છીએ તો આપણે સૌએ જાગૃત થવાનું, લોકોને પણ જાગૃત કરવાના, આપણા કુટુંબમાં પણ જાગૃત કરવાના, આપણા ઘરમાં પણ બધાને જાગૃત કરવાના કે જ્યાં જઈએ ત્યાં માસ્ક પહેરીએ, સામાજિક અંતર જાળવીએ, કોઈની જોડે એકદમ નજીક ઊભા રહીને વાત નહીં કરવાની, દૂરથી વાત કરવાની, અને જરૂર જણાય તો જ ઘરની બહાર નીકળવાનું, બાકી બહાર ખાસ નહીં નીકળવાનું. ઘરે પાછા આવીએ એટલે તરત જ સાબુથી હાથ ધોવાના, સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો, આ બધી સાવચેતીના પગલાં ખૂબ જરૂરી છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો પછી બધા જ એની ઝપેટમાં આવી જઈશું અને છેવટે દવાખાનામાં દાખલ થવાની નોબત આવે. તો આ નોબત ના આવે એટલા માટે આપણે પ્રિકોશન્સ લેવા જોઈએ, અને પ્રિકોશન્સ જો તમે લેશો તો આમાંથી આપણે બચી શકીશું. અને તમારી સૌની, આખા તમારા કુટુંબની, પરિવારની ક્ષેમ કુશળતા ઈચ્છું છું. અને તમે સૌ ઘરે રહીને અભ્યાસ કરો. આ જે સદુપયોગ સમયનો તમને મળ્યો છે એમાં તમે વાંચન કરો, અને અગાઉ જેમ પરીક્ષા લીધી હતી એ પ્રમાણે આપણે MCQ પ્રકારના બધા જ પ્રશ્નો હશે. તમારે સાચા જવાબ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે, અને પ્રશ્નપત્ર પૂરું થાય એટલે ઓટોમેટિક પેપર સબમિટ થઈ જશે. પેપર આપવા માટે તમે બેસો એટલે જ્યાં સારું નેટવર્ક આવતું હોય ત્યાં તમારે પેપર આપવા માટે બેસવાનું. બીજું, નેટવર્ક ઓછું આવતું હોય એવી જગ્યાએ તમારે નહીં બેસવાનું, જેથી કરીને લોગિનના કોઈ પ્રશ્નો જ ના આવે. એટલે વાંચી અને તૈયાર થઈ જાઓ. આપણે પેપર ચાલુ કરીશું એના આગળના દિવસે આપણે મોક ટેસ્ટ પણ રાખવાના છીએ. એટલે મોક ટેસ્ટમાં શું પ્રોબ્લેમ આવે છે તમને ખબર પડી જશે. એટલે મોક ટેસ્ટ પણ બધા આપજો, અને મોક ટેસ્ટ પૂરો થાય એના બીજા દિવસથી આપણે પછી નિયમિત રીતે પરીક્ષા શરૂ કરીશું. આપણું જે વોટ્સએપનું ગ્રુપ છે, આપણું જે ટેલિગ્રામનું ગ્રુપ છે, એની અંદર બધા જોડાઈ જાઓ અને એની અપડેટ તમે સતત મેળવતા રહો, અને એ અપડેટના આધારે આપણે એમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ મૂકી દેવાના છીએ 2 દિવસની અંદર, અને એનાથી તમે અપડેટ રહી અને બધા જ શાંતિથી પરીક્ષા આપો. કદાચ કોઈની પાસે પોતાનો મોબાઈલ ના હોય તો તમે જે મોબાઈલ નંબર કોલેજમાં આપેલો હોય એના આધારે, તમારી પાસે લેપટોપ હોય, બીજા કોઈ મિત્રનો મોબાઈલ નંબર મોબાઈલ હોય તો એનાથી પણ તમે પરીક્ષા આપી શકશો. એટલે આ રીતે આપણે સગવડ કરેલી છે, તો સગવડનો તમે લાભ લો અને બધા જ પરીક્ષા આપો એવી હું ખાસ તમને બધાને આગ્રહપૂર્વક વિનંતી કરું છું. અને તમારી બધાની તબિયત તમે સાચવો એ ખાસ જોજો. ઘરમાં વડીલો હોય તો વડીલોનું માન જાળવવાનું, એમને કોઈ જરૂરની વસ્તુ હોય તો તમારે લાવી આપવાની, પણ સાવચેતીપૂર્વક. અને અત્યારે આપણે બધા તમે જુઓ છો કે મોટે ભાગે આપણે ગામડામાંથી આવીએ છીએ, તો દૂધની ડેરી ઉપર તમે દૂધ ભરાવવા માટે જાઓ તો ત્યાં ટોળે વળીને ના ઉભા રહો, દૂધ ભરાવી અને ફટાફટ ત્યાંથી નીકળી જવાનું. અત્યારે આ સમય આપણે આપણી જાતને બચાવવાનો છે. જાન હે તો જહાન હે, આ વિગતને તમે સમજો, આ બાબતને તમે બરાબર સમજી લો કે સર સલામત તો પગડિયા 1000. આવી રીતે આપણે આપણી જાતને સાચવવાની છે, અને આપણે સૌએ ક્ષેમ કુશળ રહેવાનું છે અને જીવનમાં આપણે પ્રગતિ કરવાની છે. મિત્રો, વધારે વાત તો બીજી ખાસ કરવાની નથી, પણ પરીક્ષાનું જે માર્ગદર્શન તમને અહીંયા મૂક્યું છે એ માર્ગદર્શન તમે જોઈ લેજો. યુનિવર્સિટીની પરીક્ષાઓ ક્યારે શરૂ થશે
કેવા માધ્યમથી લેવાશે, ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે, એ જ્યારે જ્યારે યુનિવર્સિટીના પરિપત્રો આવશે એટલે અમે ગ્રુપમાં પણ મૂકીશું, તમને જાણ કરતા રહીશું, એટલે તમે સતત અપડેટ રહ્યા કરશો. કોલેજમાં તમારે આવવાનું થાય તો અગાઉ કહ્યું એ પ્રમાણે 12 વાગ્યા સુધીમાં આવી જવાનું, અને અત્યારે કોલેજ પણ 50% સ્ટાફથી ચાલે છે એટલે 12 વાગ્યા પહેલાં આવી જ જવાનું, અને જે નંબર મોબાઈલ નંબર તમારે અપડેટ કરાવવાનો હોય એ અપડેટ કરાવી દેવાનો. ચાલો મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ, અને તમારે સૌની ક્ષેમ કુશળતા હું ઈચ્છું છું.